ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासंप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः। पहला अध्याय ना चौथा ब्राह्मण आरंभ करो छे। ये चौथो ब्राह्मण कया हेतु थी छे એને માટેની ચર્ચા ચાલે છે। તો એક માત કહેવામાં આવ્યો કે આગળના બ્રાહ્મણોમાં જે ઉપાસનાનું વર્ણન કરવામાં આવ્યું અને કર્મકાંડમાં જે કર્મ ગયા, તે કર્મ અને ઉપાસના એ બંનેનું ઉત્તમ ફળ પ્રજાપતિનું પદ પ્રાપ્ત થાય છે, આવું સરસ ફળ મળે છે, તો એ કર્મ કેવા સુંદર કહેવાય, એટલા માટે કર્મની ઉપાસના કરવા જોઈએ। આમ કર્મ ઉપાસનાની સ્તુતિ કરવા દ્વારા કર્મની ઉપાસનામાં લોકોને જોડવાને માટે એ હેતુથી આ બ્રાહ્મણ છે, એવો એક અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો। ભાષ્યકાર મહારાજ કહે છે કે ના ના, એવો અભિપ્રાય નથી, અભિપ્રાય તો એ છે કે વૈદિક કર્મ અને ઉપાસનાના ફળ પ્રજાપતિનું પદ એ પણ અનિત્ય જ છે, એ પણ સંસારની અંતર્ગત છે, અને એટલા માટે પહેલા વર્ણન કર્યું આટલું ઊંચું, આટલું મોટું, આટલું બધું સરસ, આમ ખૂબ મોટું અને ખૂબ મહાન, ઊંચું, સૌથી શ્રેષ્ઠ એવું વર્ણન કરીને આપણને એમ થાય કે વાહ, આ તો બહુ જ સરસ છે। એટલે જ્યારે બીજા બધા કરતા એ શ્રેષ્ઠ છે એવું મનમાં સમજ પડી જાય કે દુનિયાની કોઈ પણ વસ્તુ કરતા સરસમાં સરસ ફળ હોય, ઊંચામાં ઊંચું હોય, મોટામાં મોટું હોય, ચડિયાતામાં ચડિયાતું હોય, દુર્લભમાં દુર્લભ હોય, એવું આ પદ છે, જો એ મળી જાય ને તો ધન્ય જ થઈ જઈએ। પછી એની વાત કર્યા પછી કહેવામાં આપણે એ પણ સંસારની અંતર્ગત છે, એટલે નીચેના તો બધા સંસારમાં આવી જ ગયા, અને એટલા માટે કર્મની ઉપાસનાની જરૂર નથી, એનાથી પણ જે વિરક્ત થયો છે એટલે કે પણ કર્મના ફળ રૂપે પ્રાપ્ત છે, કર્મથી પ્રાપ્ત છે, કર્મ અનિત્ય છે માટે કર્મનું ફળ અનિત્ય છે, અને તો પ્રજાપતિનું પદ પણ અનિત્ય છે, પરંતુ પ્રજાપતિનું પદ અનિત્ય હોવા છતાં લાલચ જન્માવાને માટે બહુ સરસ છે, એટલે અનિત્ય તો અનિત્ય પણ સરસ તો છે ને। બધાને અનુભવથી ખબર જ છે કે કોઈ પણ આનંદ મળે, કોઈ પણ સુખ મળે, કોઈ પણ ભોગ મળે, કોઈ પણ ગમતો વિષય કે વ્યક્તિ કે સંજોગ કે સ્થળ કે સમય મળે, પણ એ પૂરું થવાનું જ છે, તો અંદર ખબર છે જ, અને ખબર હોવા છતાંય માણસ જાણે છે કે ચાલો એટલું તો એટલું ભોગવી લઈએ ને। એટલે અનિત્ય છે, અશાશ્વત છે, અને અને કામ ચલાવ છે, આ બધું જાણ્યા પછી પણ એની લાલચ થયા કરતી હોય છે, તો એમાંથી જ્યારે માણસ ખરેખર મુક્ત થાય, સાધ્ય સાધનાત, સાધ્ય સાધન લક્ષણાત, અસ્માત સર્વસ્માત સંસારાત વિરક્તસ્ય, તો સાધ્ય સાધન એટલે સાધન વડે જઈને સિદ્ધ કરી શકાય એવું સાધ્ય, એવું જેનું લક્ષણ છે એવા સંસાર, કે સંસારની બધી જ વસ્તુઓ કોઈક પ્રકારના સાધન દ્વારા સિદ્ધ કરી શકાય છે, એવી દરેક વસ્તુ મર્યાદિત છે એમ સમજીને એમાંથી સંપૂર્ણપણે જે વિરક્ત થયો છે એનો જ બ્રહ્મ વિદ્યામાં કે આત્માને એકત્વના જ્ઞાનમાં, એટલે કે આનંદ મારું સ્વરૂપ છે એ જ્ઞાનનું અનાવરણ, એ વાસ્તવિકતાનું અનાવરણ કરવાનો અધિકાર છે, કારણ કે જ્યાં સુધી બહાર શોધ છે ત્યાં સુધી અંદર મળશે નહીં। પેલી એક લોસીમાની સોય હતી, લોસીમાની સોય સો ખોવાઈ ગઈ, એટલે સોય શોધે છે ઝૂંપડીની બહાર, પેલી સ્ટ્રીટ લાઇટ ગામની બત્તી હોય એની નીચે, બધા ભેગા થઈને શોધવા લાગે કે મેં આજે શું ખોવાઈ ગયું, કે મેં મારી સોય ખોવાઈ ગઈ છે, તો ગામના બધા છોકરાઓ અને વડીલો બધા ભેગા થઈ થઈને સોય શોધે છે, પણ કોઈને સોય મળતી જ નથી। પછી એક નાનો છોકરો આવીને પૂછે છે કે માં તમારી સોય ક્યાં પડી ગઈ હતી, કે બેટા સોય તો અંદર ઝૂંપડીમાં પડી ગઈ હતી, કે ઝૂંપડીમાં પડી તો બહાર કેમ શોધો છો, કે અંદર તો અંધારું છે એટલે કેવી રીતે મળે, બહાર અજવાળું છે એટલે અજવાળામાં શોધું છું, તો હવે અજવાળામાં અનંત લોકો અનંત કાળ સુધી શોધ્યા જ કરશે, સોય કેવી રીતે મળશે, એટલે બહાર જે સોય શોધે છે એનો અંદરની સોય પ્રાપ્ત કરવામાં અધિકાર નથી, બરાબર છે। જે સંસારથી વિરક્ત થયો એનો બ્રહ્મમાં અધિકાર છે, એનો અર્થ એવો છે કે જે ઝૂંપડીમાં પડેલી સોયને ઝૂંપડીની બહાર પ્રકાશમાં શોધે છે એનો અંદર જે ખરેખર સોય છે એને મેળવવામાં અધિકાર નથી, અંદર અંધારું હોય તો પ્રકાશ કરવો જોઈએ, એટલે સોયને ઊભી કરવાની, જન્મ આપવાનો એવું કશું નથી, સોય છે જ, માત્ર એ સોયને પ્રકાશિત કરવાની છે, એટલે આજે બ્રહ્મ વિદ્યા અહમ બ્રહ્માસ્મિ એનો દીપક છે, એ સોયને પ્રકાશિત કરશે, અંદરના સ્વરૂપને પ્રકાશિત કરશે અને એ ઓળખાશે, માત્ર આટલું જ કરવાનું છે, પણ જ્યાં સુધી બહાર શોધશે ત્યાં સુધી નહીં મળે। એટલે અતૃષિતસ્યૈવ પાને, તરસ્યો નથી એનો પાનમાં કે પીવામાં અધિકાર નથી, એમ જેને બહાર અંદર શોધવાની દાનત જ નથી, કોઈએ કહ્યું કે અંદર પડ્યો તો અંદર શોધો,
પણ અંદર શોધવા તૈયાર જ નથી, એને બહાર જ શોધવું છે. કારણ કે બહાર પ્રકાશ છે અને બહાર બધા શોધે પણ છે, પછી એને એમ પડી ગયો કે બહાર જ હશે કારણ કે બધા બહાર જ શોધે છે. જો બહાર શોધવાની જ ઈચ્છા છે અને અંદર શોધવાની ઈચ્છા જ નથી તો પછી એને સોય મેળવવામાં અધિકાર નથી. તસ્માત જ્ઞાન કર્મ ફળ ઉત્કર્ષ ઉપવર્ણ ઉત્તરાર્થમ, તો જ્ઞાન અને કર્મના ફળનો જે ઉત્કર્ષ છે એનું વર્ણન કરી, ઉત્કર્ષનું વર્ણન આગળ એ શેને માટે છે, વર્ણનમ ઉત્તરાર્થમ. હવે પછીના ગ્રંથમાં એના પરથી વૈરાગ્ય આવે અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીએ એને માટે આ વર્ણન કરવામાં આવ્યું છે. એ કહેવા માટે કે જ્ઞાન કર્મથી મોક્ષ પ્રાપ્ત નહીં જ થાય એ વસ્તુ, બીજી વસ્તુ બ્રહ્મ વિદ્યાથી જ મોક્ષ પ્રાપ્ત થશે, અને ત્રીજી મહત્વની વસ્તુ કે જ્ઞાન કર્મ નહીં છૂટે ત્યાં સુધી બ્રહ્મ વિદ્યા કામ નહીં કરે. એટલે જ્ઞાન કર્મના ત્યાગથી પ્રિસિડેડ બાય ધેટ, એટલે અને સકામ જ્ઞાન કર્મ સમજવા, એ સકામ ઉપાસના અને સકામ કર્મ એનો ત્યાગ થશે ત્યાર પછી જ બ્રહ્મ વિદ્યાની જિજ્ઞાસા ખરેખર જન્મશે, બ્રહ્મ વિદ્યા જન્મશે અને મોક્ષમાં અધિકારીતા કે મોક્ષ પ્રાપ્ત થશે. ઉત્તરાર્થમ એટલે હવે પછીના વર્ણનને માટે આ તો કહેવામાં આવ્યો હતો. ટીકામાં 156 પાનો પર કહે છે, વૈરાગ્ય અંતરેણ જ્ઞાન અનધિકારાત, વૈરાગ્ય વગર જ્ઞાનમાં અધિકાર પ્રાપ્ત થતો નથી. જ્ઞાનાથી ફલસ્ય પ્રજાપતિત્વસ્ય ઉત્કર્ષવત સંસારત વચનમ, અને જ્ઞાન અને કર્મ એટલે ઉપાસના અને કર્મનું જે ફળ છે પ્રજાપતિના પદની પ્રાપ્તિ, ઉત્કર્ષવત જે પદ બહુ જ ઊંચું ઉત્કર્ષ વાળું છે સંસારત વચનમ, એ સંસારની અંતર્ગત છે એવું કહેવામાં આવ્યું. તતઃ વિરક્તસ્ય વક્ષ્યમાણ વિદ્યાયામ અધિકારાર્થમ, શેને માટે કહ્યું કે એનાથી જે વિરક્ત થયો છે એનો જ વક્ષ્યમાણ હવે પછી જે કહેવામાં આવશે એ વિદ્યામાં અધિકાર છે એવું કહેવા માટે કહ્યું છે. વિરક્તસ્ય વિદ્યાધિકારે મોક્ષાદપી વૈરાગ્યમ સ્યાત, હવે જો એવું હોય કે વિરક્તનો જ મોક્ષમાં અધિકાર છે, વિદ્યામાં અધિકાર છે, તો મોક્ષ પ્રત્યે પણ જે વિરક્ત હોય એનો જ અધિકાર થશે બ્રહ્મ વિદ્યામાં. નીચે કહેવામાં આવ્યું 11મી પાદનોધમાં ફળ તો વિશેષાત, કારણ કે બીજા બધા જેમ પ્રજાપતિનું પદ છે એ પણ ફળ છે કર્મનું, તો મોક્ષ પણ ફળ છે એટલા માટે સાચિત્તમ અનુમેયમ અનુમાનામ કરવું જોઈએ. મોક્ષ જિહાસ્ય મોક્ષને ત્યાગવાની ઈચ્છા કરવી જોઈએ. કેમ ફલત્વાત, કારણ કે પણ ફળ છે કર્માદિ ફલવત, તો કર્મ વગેરેનું ફળ હોય એનો ત્યાગ કરવો જોઈએ. એમ મોક્ષ પણ ફળ છે માટે એનો પણ ત્યાગ કરવો જોઈએ. એ ત્યાગ કરીએ તો જ બ્રહ્મ વિદ્યા મળે ને તો જ મોક્ષ મળે. તો ભાષ્યકાર કહે છે, તથા ચ વક્ષ્યતિ તદે તત્પદનીયમસ્ય તદે તત પ્રેયઃ પુત્રાત ઇત્યાદિ. તથા ચ વક્ષ્યતિ, નીચે લખે છે પાદનોધમાં, જ્ઞાન ફળસ્ય સ્વરૂપ ભૂતસ્ય મોક્ષસ્ય અજિહાસ્યત્વમ ચ વક્ષ્યતિ, જ્ઞાનનું જે ફળ છે જે સ્વરૂપ છે પોતાનું એવો જે મોક્ષ છે એ અજિહાસ્ય છે. એટલે સોય શોધવાની જે બંધ કરે છે એને સોય મળે છે, બરાબર. આવું કહેવામાં આવે કે સોય શોધવાની જે બંધ કરે છે એને સોય મળે છે, તો પછી એનો અર્થ એવો થયો કે અંદર પણ શોધવાની બંધ કરશે. એવું કહે સોય શોધવાની જે બંધ કરે છે એને સોય મળે છે, તો અંદર શોધવાની બંધ કરશે કે ને? અંદર શોધવાનો પ્રશ્ન નથી, બહાર શોધવાની બંધ કરશે, કારણ કે અંદર તેનું ઘર છે એટલે અંદર એને મળવાની જ છે. પણ બહાર જે શોધવાની બંધ કરે છે એને મળે છે, માટે અંદર પણ શોધવાનો વૈરાગ્ય આવશે એવું નથી. એવી રીતે કર્મના ફળો પ્રત્યે વૈરાગ્ય હોય એને બ્રહ્મ વિદ્યામાં અધિકાર છે, પણ મોક્ષ માટે વૈરાગ્યની જરૂર નથી, મોક્ષ એનું સ્વરૂપ છે. તદેતત પદનીયમસ્ય, બીજી પાદનો 147, આ 147 બહુ જ મોટી વસ્તુ છે બૃહદારણ્યકની. 147 અને 410 બહુ સુંદર મંત્રો છે અને બહુ જ લાંબા અને બહુ જ ચર્ચા ને પામેલા સરસ છે. પાને પાના છે 147 તો. અને પછી 148. 147 માં 186 થી 242 પાના છે. બોલો. ઓહો, 14 પાના, બીજા 42, કેટલા બધા પાના, 56. 147 માં કહેવામાં આવ્યું છે, તદેતત પદનિયમ અસ્ય સર્વસ્ય
હૃદય આત્મા, આ જે આત્મા છે એ બધાને માટે પદનીય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ છે. એમ શંકા એમ કરવામાં આવી કે મોક્ષનો પણ લોકો ત્યાગ કરી દેશે જો ત્યાગ કરનારનો જ બ્રહ્મ વિદ્યામાં અધિકાર હોય તો. એટલે કહે છે કે ના, આ તો બધાને માટે પદનીય છે, વર્ણીય છે, સંભજનીય છે, બધા જ આત્માને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. અને પછીના મંત્રમાં કહ્યું તદેત પ્રિય પુત્રાત પ્રિય વિત્તાત પ્રિય અન્યસ્માત સર્વસ્માત, એ 243 આપવાનું પડશે. તો આ આત્મા છે એ બધાને પ્રિય છે, પણ કેવો કે પ્રિય હોય એટલે વધારે પ્રિય છે. પુત્રાત પુત્ર કરતા વધારે પ્રિય છે, વિત્ત કરતા વધારે પ્રિય છે, અન્યસ્માત સર્વસ્માત બીજું જે કંઈ પણ પ્રિય લાગતું હોય એ બધા જ કરતા આત્મા વધારે પ્રિય છે. એટલે આવી શ્રેષ્ઠ પ્રિય વસ્તુ છે એટલા માટે એના પ્રત્યે વૈરાગ્ય આવે એવો પ્રશ્ન જ નથી. ત્રીજી પાદનોદમાં તદેતત પદનીયમ અસ્ય, અસ્ય એટલે ટીકા ટિપ્પણ લખે છે મોક્ષ જાતસ્ય. આપણને એવું લાગતું હોય કે બધા લોકોને કે આત્મામાં રસ નથી, પણ ખરેખર તો બધાને આત્મા એટલે આનંદ, તો બધાને આનંદમાં જ રસ છે. એટલે એવું નથી કે રસ નથી એમાં, પણ મોક્ષ સમજે છે કે મને આત્મામાં રસ છે. અને એટલા માટે કશ્ચિત ધીરહ પ્રત્યેક આત્મા નવૈક્ષત આવૃત્ત ચક્ષુ હો, એ આવૃત્ત ચક્ષુ થાય અને ઇન્દ્રિયોને અંતર્મુખ બનાવે એવો પ્રયત્ન કરે છે, સમજ્યો છે હવે કે મને રસ આત્મામાં છે, એટલો જ ફેર છે. ટીકામાં કહે છે મોક્ષાર્થમ વિદ્યાયામ પ્રવર્તિતવ્યમ મોક્ષશ્ચ પુરુષાર્થત્વાત્ પ્રેક્ષાવતા પ્રાર્થ્યતે. હવે તમે કહો છો કે મોક્ષની ઈચ્છા જો હોય તો બ્રહ્મ વિદ્યામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. વિદ્યાયામ 12મી પાદનો તથા જ તસ્ય પરમાનંદતયા પરમ પુરુષાર્થત્વાત. તો જુઓ આ મોક્ષ છે એ પરમાનંદ સ્વરૂપ છે, અને કારણ કે પરમાનંદ સ્વરૂપ છે માટે પરમ પુરુષાર્થત્વાત, આ માટે બધા જ લોકોને માટે પરમ પુરુષાર્થ બને છે. પુરુષાર્થ એટલે પુરુષ અર્થ, તે મનુષ્ય જેને મેળવવાની ઈચ્છા કરે છે એનું નામ પુરુષાર્થ છે. મનુષ્ય માનતા હોય કે જુદી જુદી વસ્તુઓ જોઈએ છે પણ એને વસ્તુમાં રસ નથી, એ વસ્તુ દ્વારા જે આનંદ પ્રાપ્ત થવાની આશા છે એમાં એને રસ છે. હવે નાના નાના આનંદોમાં રસ ત્યાં સુધી હોય જ્યાં સુધી મોટા આનંદની ખબર નથી, અથવા તો ખબર છે પણ એ મળી શકે એવું લાગતું નથી. પણ જ્યારે એને ખબર પડે કે એક પરમ આનંદ છે અને પરમ આનંદ આપણે મેળવી શકીએ એવો છે, એવું જયારે ખબર પડે ત્યારે પછી નાના આનંદોના ભોગે એ મોટો આનંદ મેળવવા ઈચ્છે. એટલે વિદ્યાયામ પ્રવર્તિતવ્યમ 12મી પાદમાં કહ્યું તસ્ય એટલે મોક્ષસ્ય તથા તસ્ય પરમાનંદતયા, મોક્ષ પરમ આનંદ સ્વરૂપ છે માટે પરમ પુરુષાર્થત્વાત, આથી મોક્ષ બધાને જ માટે પરમ પુરુષાર્થ છે. કુતઃ બ્રહ્મથી ફલે વૈરાગ્યમ ઇતિ ભાવઃ. તો મોક્ષ જે બ્રહ્મ વિદ્યાનું ફળ છે એના પ્રત્યે વૈરાગ્ય કેવી રીતે હોય, એવું તમે સાથે શંકા કરી શકો છો કે માણસને મોક્ષ માટે પણ વૈરાગ્ય જોઈએ, કારણ કે મોક્ષ માટે વિદ્યામાં પ્રવૃત્ત થવાનું છે અને મોક્ષ તો પરમ પુરુષાર્થ છે. એટલે બ્રહ્મ વિદ્યાનું જે ફળ છે મોક્ષ એના માટે વૈરાગ્ય કેવી રીતે હોઈ શકે. મોક્ષાર્થમ વિદ્યાયામ પ્રવર્તિતવ્યમ, મોક્ષને માટે વિદ્યામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. મોક્ષશ્ચ એવું તમે કહો છો, શંકા કરે છે કે હે સિદ્ધાંતી તમે કહો છો કે મોક્ષને માટે બ્રહ્મ વિદ્યામાં પ્રવૃત્તિ કરવી જોઈએ, પરંતુ મોક્ષશ્ચ અપુરુષાર્થત્વાત, પણ મોક્ષ તો પુરુષાર્થ છે જ નહીં ને, મોક્ષ ક્યાં મેળવવાની વસ્તુ છે. માણસો કોઈ માણસને પૂછો કે તું શું કરે છે જિંદગી, જન્મ્યા પછી તેને શું કર્યું આખી જિંદગી, કોઈ કહેશે પૈસા માટે જીવો, કોઈ કે પુત્ર માટે જીવો, પત્ની માટે જીવો, પ્રતિષ્ઠા માટે જીવો, પ્રધાન પદા માટે, નોકરી માટે, કંઈક કોઈ મોક્ષને માટે જીવ્યો કે મોક્ષને શોધતો હોય તો મળ્યો દેખાયો નથી, તો પછી મોક્ષ તો પુરુષાર્થ છે જ નહીં. કોઈ પણ મનુષ્ય મોક્ષની ઈચ્છા જ કરતો નથી, એટલે મોક્ષ તો પુરુષાર્થ છે જ નહીં. પુરુષાર્થ તો દુનિયાની બીજી વસ્તુ હશે. ન પ્રેક્ષાવતા પ્રાર્થતે, આથી જે લોકો સમજવું હોય, પ્રેક્ષાવતા એટલે પ્રેક્ષણ કે ઈ ક્ષણ કે નિરીક્ષણ કે સમીક્ષણ, બધા સરખા શબ્દો છે. તો ઈક્ષણ કરવું એટલે પહેલા વિચાર કરવો અને પછી ઝંપલાવવો, એટલે આંખો મેચીને ઝંપલાવતા હોય એવા લોકો મોક્ષની ઈચ્છા કરીએ બરાબર છે. પણ જે વિચાર કરતા હોય કે જિંદગીમાં શું પ્રાપ્ત કરવા જેવું છે, એ સમજે છે કે મોક્ષની પાછળ જિંદગી બગાડાય નહીં, મનુષ્યની જિંદગી મળી છે તો એનો ઉપયોગ બીજી વસ્તુઓ કે ભોગ કે ઐશ્વર્ય કે પ્રતિષ્ઠા એવું મેળવવામાં કરી લેવો જોઈએ, બાકી માણસ થઈને મોક્ષ મેળવવાને માટે જિંદગી ના બગાડાય. જે લોકો સમજુ છે અને વિચાર કરીને ચાલે છે
કે પોતાના સમય શક્તિનો ઉપયોગ ક્યાં કરવો, એ લોકો મોક્ષની પાછળ વખત ના બગાડે. તો પ્રેક્ષાવતા ન મોક્ષ અપુરુષાર્થત્વાત, કારણ કે મોક્ષ પુરુષાર્થ નથી. પુરુષાર્થ એટલે ધર્મ, અર્થ કે કામ. મોક્ષ શું અપાવશે? અર્થ પૈસા અપાવશે, મોક્ષ મોક્ષ ભોગ અપાવશે. તો મોક્ષ ધર્મ એટલે આ લોક અને પરલોકની સ્વર્ગની પ્રાપ્તિ કરાવશે. એટલું જ નહીં, મોક્ષમાં તો અર્થ પણ નહીં હોય, ધર્મ પણ નહીં હોય, કામ પણ નહીં હોય. તો માણસનો પુરુષાર્થ ધર્મ અર્થ અને કામ હોઈ શકે, મોક્ષ કેવી રીતે હોઈ શકે? તત્રાહ એવી શંકાના ઉત્તરમાં ભાષ્યકાર મહારાજે કહ્યું, તદેતત પ્રયઃ 13મી પાદનોદમાં, તદેતત પદનીયમસ્ય સર્વસ્ય, ટિપ્પણમાં લખ્યું છે 13મીમાં, તથા ચ આગમ વિરોધેન અનુમાન અનુદયાત ન બ્રહ્મદી ફલે વૈરાગ્યમ ઇતિ ભાવઃ. તો એમણે આગળ શંકા કરી હતી કે જો બધા માટે વૈરાગ્ય હોય તો બ્રહ્મ વિદ્યામાં અધિકાર છે, એનો અર્થ એવો થયો કે મોક્ષ માટે પણ વૈરાગ્ય હોય તો બ્રહ્મ વિદ્યામાં અધિકાર છે. અનુમાન કર્યું હતું કે ફલત્વાદ, કારણ કે ફળ છે અને બધા કર્મોના ફળની જેમ. એટલે હવે એના જવાબમાં કહે છે ટિપ્પણકાર, તથા જ આગમ વિરોધેન, શાસ્ત્રની સાથે તમારા અનુમાનનો વિરોધ થાય છે. શાસ્ત્ર પણ પ્રમાણ છે, અનુમાન પણ પ્રમાણ છે, અનુમાન કરતા શાસ્ત્ર પ્રબળ પ્રમાણ છે. અને માટે શાસ્ત્ર જ્યારે કહે છે કે મોક્ષમાં મોક્ષ સિવાયના બધા જ ફળો પ્રત્યે વૈરાગ્ય હોય ત્યારે બ્રહ્મ વિદ્યામાં અધિકાર છે, મોક્ષની ઈચ્છા હોય ત્યારે. શાસ્ત્ર નથી કહેતા કે મોક્ષને માટે પણ વૈરાગ્ય હોય તો બ્રહ્મ વિદ્યામાં અધિકાર છે. શાસ્ત્ર કહે છે કે બીજા બધા માટે સર્વસ્માત સંસાર અતિરક્તસ્ય, સમગ્ર સંસાર પ્રત્યે જેનો વૈરાગ્ય છે અને જે મુમુક્ષુ છે કે મોક્ષની ઈચ્છા વાળો છે એનો બ્રહ્મ વિદ્યામાં અધિકાર છે. એટલે આગમનો કે શાસ્ત્રનો અનુમાન જોડે વિરોધ થાય છે. તેથી અનુમાન અનુદયાત માટે અનુમાન એના અનુમાનના ફોર્મેટ કે સ્વરૂપની અંદર અનુમાન જેવું દેખાય છે કે હા મોક્ષ હજી હાસ્ય ફલત્વાદ કર્માદિ ફલવત, કે મોક્ષ ત્યાગ કરવા યોગ્ય છે કારણ કે કર્મનું ફળ છે બીજા ફળોની જેમ. એ અનુમાન સ્વરૂપમાં સારું લાગે છે પણ અનુમાનને અવકાશ જ નથી. અનુમાન ક્યારે કરવું પડે? કઈ દેખાતું ના હોય કે કેટલા માણસ છે, નીચે બેઠેલો માણસ પૂછે કે કેટલા માણસ ઉપર હશે તો ચંપલ જોઈને અનુમાન કરવું પડે કે આટલા જોડ ચંપલ છે માટે આટલા માણસ ઉપર હશે. હવે જે માણસ અહીં જ બેઠો છે અને જોઈ શકે છે કે આટલા માણસ છે, પછી એને અનુમાનની જરૂર પડે? અને ધારો કે અનુમાન કરીને કે આટલો આંકડો છે એ પ્રત્યક્ષ કરતા ખોટો હોય. પ્રત્યક્ષ આંકડો કહેતો હોય કે 101 માણસ બેઠા છે અને અનુમાનથી લાગતો હોય કે ના નીચેથી કોઈ માણસ અનુમાન કરે છે કે ના પણ ચંપલ છે ને તે 100 માણસના જ છે, માટે ઉપર 101 માણસ નથી 100 માણસ છે. એવું જો નીચેથી અનુમાન કરે અને અનુમાનની સામે પ્રત્યક્ષ ખોટું પડે તો અનુમાન સાચું કે પ્રત્યક્ષ સાચું? તો પ્રત્યક્ષ સાચું છે, અનુમાન ખોટું છે. જ્યાં પ્રત્યક્ષ જેવું પ્રબળ પ્રમાણ હોય અને એનો ને અનુમાનનો વિરોધ હોય તો અનુમાનના ઉદયને અવકાશ જ નથી. એમ શ્રુતિની સામે અનુમાનને અવકાશ નથી જ્યારે અનુમાન શ્રુતિની વિરુદ્ધ જતું હોય. સન્ન બ્રહ્મદી ફલે વૈરાગ્ય મિતિ ભાવઃ, અને માટે બ્રહ્મ વિદ્યાનું ફળ જે મોક્ષ છે એ મોક્ષને માટે પણ વૈરાગ્ય હોય એવું કહેવું એ કોઈ રીતે યોગ્ય નથી. તદે તત્ પદનીયમસ્ય સર્વસ્ય, આ આત્મા છે એ બધા જ મુમુક્ષુઓને માટે પદનીય અત્યંત ઈચ્છનીય વરણીય સંભજનીય પ્રાપ્ત કરવા યોગ્ય છે. એટલું જ નહીં, તદે તત પ્રિય પુત્રાત, આપણે માનતા હોઈએ છીએ કે મને પુત્રમાં રસ છે, પત્નીમાં રસ છે, પૈસામાં રસ છે, દુનિયાની વસ્તુઓમાં રસ છે. સમજવું કે એક પણ વસ્તુમાં રસ નથી હોતો, ભાઈ પત્નીને તો ખુશ એટલા માટે રાખીએ કે તો આપણને આપણી જાતમાં સુખી રહેવા દે, આપણે સુખ શાંતિનો અનુભવ કરવો. એની પર કચ 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 કચ, આજે પિક્ચર જોવા જવું છે કે નહીં, હોટલમાં જવું છે કે નહીં, કહ્યું તું કે ગયા રવિવાર, કહ્યું તું કે આવતા રવિવાર ચોક્કસ લઈ જઈશ, ના રવિવાર આવી ગયો, હવે શું કરવું છે? હવે દરરોજ કચ 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 કે લે ભાઈ ચાલ એક દડો ફિલ્મમાં લઈ જઈએ, એક દડો હોટલમાં લઈ જઈએ તો શાંતિ થાય. એટલે આપણે એને લઈ જઈએ તો એટલા માટે નહીં કે એને લઈ જવામાં રસ છે, એટલા માટે કે એને લઈ જઈએ તો આપણે આપણી જાતની જોડે શાંતિથી રહી શકીએ, કોઈની જોડે કોઈ પણ વ્યવહાર કરીએ તો આટલા માટેની ચર્ચા નિરાંતે આવશે આગળ આ બ્રહ્માંડમાં. એટલે સૌથી પ્રિય જો હોય તો આત્મા છે, અને માટે એ આત્મા એ જ મોક્ષ છે. એટલે એના પ્રત્યે વૈરાગ્ય હોય એવું કહેવાનું કારણ નથી. હવે કંડિકામાં છીએ, પહેલી કંડિકા. આ બ્રાહ્મણનું નામ સૃષ્ટ્યાદિ સર્વરૂપતા બ્રાહ્મણ એવું નામ છે.
सृष्ट्यादि सर्वरूपता ब्राह्मण। अथ प्रथमाध्यायस्य चतुर्थं ब्राह्मणं, पहला अध्याय में चतुर्थ ब्राह्मण। आत्मैवेदमग्र आसीत् पुरुषविदः सः अनुवीक्ष्य न अन्यत् आत्मनः अपश्यत् सोऽहमस्मि इति अग्रे व्याहरत्। ततः अहन्नाम अभवत् तस्मादपि एतर्हि आमन्त्रितः अहमयम् इति एव अग्रे उक्त्वा। अथ अन्यत् नाम प्रब्रूते यत् अस्य भवति स यत्पूर्वः अस्मात् सर्वस्मात् सर्वान् पाप्मनः औषत तस्मात् पुरुषः ओषति हवै सः तं यः अस्मात् पूर्वः बुभूषति य एवं वेद। आत्मा एव इदम् अग्र आसीत् पुरुषविदः। तो अब उत्पत्ति नि पहला पुरुष न पुरुषविदः એટલે पुरुष न आकार न શિરખ પાણ્યાદિમાન મનુષ્ય મનુષ્યનું લક્ષણ આવું આપવામાં આવ્યું છે। શિરખ પાણ્યાદિમાન જે હાથ અને માથું ધરાવતો હોય એને માણસ કહેવાય। તો આવા હાથ અને માથું એટલે કે શિરખ પાણ્યાદિમાન એવા આકાર વાળો આત્મા પહેલા હતો। આત્મા એટલે વિરાટ આત્મા કે પ્રજાપતિ। તો વિરાટ સૌથી પહેલા હોય એક વિરાટ આત્મા પુરુષના આકારનો હતો। સ અનુવીક્ષ્ય પછી એને જોયું કે કોણ છે આજુબાજુ, કઈ છે બીજું મારા જેવું કે મારા સિવાય, કે અનુવીક્ષ્ય અન્ય આત્મન અપશ્યત એને પોતાના સિવાય કોઈ દેખાયું જ નહીં। એને આમ તેમ જોવાની કોશિશ કરી અને ચારે બાજુ જોયું પણ પોતાના સિવાય એને કોઈ દેખાયું જ નહીં। સહ અહમ અસ્મિતિ અગ્રે વ્યાહરત એટલે પછી એને બધે જોઈને કોઈ ના દેખાયું તો કહે છે કે તો હું જ છું, હું સિવાય કશું છે જ નહીં। એટલે અહમ અસ્મિ એવું સૌથી પહેલા એ બોલ્યો। ततः अहं नाम अभवत इत्यार्थे एनु नाम अहम एवं पड़ी गयु। एने जोयु के आजुबाजू कोई नहीं अने पछी थयु के हुं तो एकलो छु, एटले हुं छु कोण छे के हुं छु बस, तेनु नाम हुं अहम एवं पड़ी गयु त्यारथी। तस्मादपि तमने केवी रीते खबर पड़ी के हुं एवं नाम पड़ियो के हा आवी रीते थयु। तस्मादपि एतरहि आमंत्रितः अहम अयम इति एव अग्रे उक्त्वा कोई पण माणस ने पूछे कोण छे के हुं छु। અજાણ્યો હોય, જાણીતો હોય, ટપાલીએ બહાર આવ્યો હોય, કોઈ દુકાન વાળો આવ્યો હોય, શાક વાળો આવ્યો હોય, દૂધ વાળો આવ્યો હોય, આપણો દીકરો આવ્યો હોય, દીકરી હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ઘરડું હોય, વૃદ્ધ હોય, ગમે તે હોય, કોણ છે પૂછો એટલે હું છું અગ્રે ઉપવા સૌથી પહેલા એમ કહેશે કે એ તો હું છું, એટલે અહમ અયમ એ તો હું છું એવું એ પહેલા કહેશે કે એતરહી એટલે આજે પણ। તસ્માદપી એટલા માટે જ એતરહી આજે પણ આમંત્રિત એટલે સંબોધિત કોઈકને પૂછે કે કોણ છે ભાઈ તું, તો તરત એ કહેશે 151 પાનું 151 પાના ઉપર આપણે મંત્ર વાંચીએ છીએ સંબોધિત એટલે સંબોધન કરવામાં આવે। એને સંબોધન કરવામાં આવે ત્યારે અહમયમ એ હું છું એવું અગ્રે ઉપવા એટલે પહેલા તો એ કોઈ પણ માણસ હોય તો કોણ છે એમ પૂછે એટલે પહેલા તો કહેશે હું છું, પછી હું એટલે કોણ એવું પૂછશે ત્યારે શું કરશે અથ ઉક્તવા પહેલા બોલ્યા પછી અથ પછી અન્ય નામ પ્રભૃતે પછી બીજું નામ કહેશે। કયું નામ કહેશે? સયદ અસ્ય ભવતી એનું જે દેવ દત્ત યજ્ઞ દત્ત વિશ્વમિત્ર એવું જે નામ હશે એ પછી કહેશે કે હું છું, હું એટલે કોણ, એ તો હું દેવદત્ત, એ હું વિશ્વમિત્ર, એ હું કૃષ્ણ સખા, હું કૃષ્ણનો સખા છું, હું રામ છું, હું કૃષ્ણ છું। તો પહેલા હું છું એવું કહેશે, પછી હું રામ છું, હું કૃષ્ણ છું એવું જે એનું નામ છે એ કહેશે। સહ યત પૂર્વ પૂર્વ અસ્માત અસ્માત સર્વાન પાપમન ઔષત। તો આ પુરુષ નામનો જે પ્રજાપતિ હતો ને એણે પહેલા બધા પાપોને બાળી નાખ્યા હતા,
એટલે આવું પુરુષ શબ્દની વ્યુત્પત્તિ એવી એમણે આપી કે અસ્માત સર્વાન પાપમન ઔષત તસ્માત પુરુષ, બધા પાપોને બાળી નાખ્યા માટે એનું નામ પુરુષ એવું પડ્યું. ઔષધિ હવૈસ તમ યહ અસ્માત પૂર્વ ભૂષતિ, આ પ્રકારે જે ઉપાસના કરે છે કે એનું નામ પુરુષ છે અને એને બધા પાપો બાળી નાખ્યા છે માટે પુરુષ એવું નામ છે, એ પોતાના વિપક્ષીઓને બાળી દે છે. ઔષધિ હવૈસ તમ યહ અસ્માત પૂર્વ ભૂષતિ, એનાથી પૂર્વ ભૂષતિ એટલે એની આગળ જવાની ઈચ્છે છે, એનો અર્થ વિપક્ષીઓ કર્યો. એવમ વેદ જે એને પહેલા પ્રજાપતિ થવાય, હા તે પૂરમ ભૂષતિ એટલે એટલે બધા પ્રજાપતિ પદની પ્રાપ્તિની ઉપાસના કરી રહ્યા હોય ને, કર્મની ઉપાસના કરી રહ્યા છે, બધાને પ્રજાપતિ થવું છે. તો પ્રજાપતિ થવાને માટે જે સ્પર્ધામાં પડ્યા છે કે એની લાઈનમાં લાગ્યા છે, એમાં બીજો માણસ આના કરતા આગળ જઈને પ્રજાપતિ થવા ઈચ્છે છે. પૂરમ ભૂષતિ પ્રજાપતિ એટલે ભૂષતિ ભવિતું ઈચ્છતી, બીજો માણસ એના કરતા પહેલા પ્રજાપતિ થવા ઈચ્છતો હોય, પણ જે એની પુરુષ એટલા માટે છે કે સર્વાન પાપમાન પાપમાન ઔષધ તસ્માત પુરુષ, બધા પાપોને બાળી નાખ્યા માટે પુરુષ છે એ પ્રકારે જાણે છે ને ઉપાસના કરે છે, એ પોતાની આગળ જઈને પ્રજાપતિ બનવા ઈચ્છતો જે શત્રુ કે વિરોધી છે એને બાળી નાખે છે, ટૂંકમાં એને આગળ જવા દેતો નથી, તો વિપક્ષને બાળી જ નાખે છે જેની પહેલા પ્રજાપતિ થવા ઈચ્છે, અર્થાત એના વિરોધીનો નાશ થાય છે, એવું ફળ એમણે કહ્યું છે. તો હવે આપણે 153 માં પાન ઉપર ટીકા જોઈએ બીજા ફકરામાં. આપાતિકમ અનાપાતિકમ ચ તાત્પર્ય મુક્તવા, તો એક તો આપાતિક તાત્પર્ય એક પહેલા કહ્યું કે જે વિવક્ષિત નથી એવું તાત્પર્ય કહ્યું હતું કે કર્મ અને ઉપાસનાનું ફળ પ્રજાપતિ પદ છે એ શ્રેષ્ઠ છે, માટે એને પ્રાપ્ત કરાવનારા વૈદિક કર્મ ઉપાસના શ્રેષ્ઠ છે માટે કરવા જોઈએ, એમ એને સ્તુતિ કરવા માટે આ બ્રાહ્મણ છે એવું માનવામાં આવતું હતું. આપાતિક તાત્પર્ય જે બીજાને મતમાં હતું, અનાપાતિકમ એટલે કે જે પોતાને સ્વ અભિમત છે ભાષ્યકારને એવું તાત્પર્ય પણ કહ્યું કે શેને માટે છે કે બધા જ કર્મો અને કર્મ ફળોથી જે વિરક્ત છે એનો જ બ્રહ્મ વિદ્યામાં અને બ્રહ્મ વિદ્યા દ્વારા મોક્ષમાં અધિકાર છે, એટલે કર્મ કર્મ ફળનો ત્યાગ કરવો જ જોઈએ અને તો જ બ્રહ્મ વિદ્યામાં અધિકાર થઈ શકે એવું બતાવવાને માટે આ ચોથો બ્રાહ્મણ છે. આ બંને પ્રકારના તાત્પર્ય કહ્યા પછી હવે પ્રતિકમ આદાય કંડિકાના પહેલા અક્ષરો છે શબ્દ એને પ્રતિક તરીકે સ્વીકારીને અક્ષરાણી વ્યાકૃતિ હવે કંડિકાના શબ્દોની સમજ આપે છે. ભાષ્ય કહે છે આત્મા એવ આત્મા ઇતિ પ્રજાપતિ પ્રથમ અંડજ શરીરી અભિધીયતે. આત્મા એવ એ પ્રતિક છે, પ્રતિક એટલે મંત્રણા પરો શબ્દ છે. આત્મા એવ આત્મા ઇતિ પ્રજાપતિ, આત્મા શબ્દનો અર્થ છે પ્રજાપતિ. સો વિરાટ પ્રથમ એટલે પ્રધાન મુખ્ય, તો સૌથી પહેલા એક પ્રજાપતિ જ મુખ્ય હતો. અંડજ અંડ એટલે કોસ્મિક એક એટલે હિરણ્ય ગર્ભ, તો સમષ્ટિ ઇંડુ કે સમષ્ટિ અંડ એટલે હિરણ્ય ગર્ભ. તો આપણી પ્રક્રિયા એવી છે કે સૌથી પહેલા બ્રહ્મમાંથી અવ્યક્તની ઉત્પત્તિ થઈ, અવ્યક્તમાંથી હિરણ્ય ગર્ભ, હિરણ્ય ગર્ભમાંથી વિરાટ, તો સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય, પછી સમષ્ટિ સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્ય, એટલે હિરણ્ય ગર્ભમાંથી પ્રજાપતિની ઉત્પત્તિ થઈ. શરીરી એ શરીર ધારણ, આગળ હિરણ્ય ગર્ભને શરીર ન હતું એ સૂક્ષ્મ શરીર હતું, વિરાટની ઉત્પત્તિ થઈ એટલે સ્થૂળ શરીર થયું, એટલે હિરણ્ય ગર્ભમાંથી શરીર ધારણ કરનારા પ્રજાપતિની ઉત્પત્તિ થઈ. અહીં આ જગ્યાએ આત્મા વિશે એક પાદનો જ મારી પાસે છે. આત્માનો અર્થ શો કરવો, આત્મા એવ અત્ર આત્મ શબ્દસ્ય વિરાટ પુરુષ પરત્વમ ભાષ્યકારે હિ ઉક્તમ. ભાષ્યકાર મહારાજે આત્મા શબ્દનો અર્થ વિરાટ એવો કર્યો છે. વાર્તિકકારે સ્તુ ભાષ્ય આશયમ યથાશ્રુતમ વિશદીકૃત્ય, વાર્તિકકાર મહારાજે ભાષ્યકારનો જે આશય છે એ આશયનો સ્વીકાર કરીને એનો વિસ્તાર કરે, સ્પષ્ટ કરે. વિશદીકૃત્ય આત્મ શબ્દસ્ય સપ્રકાશ શુદ્ધ આત્મ પરત્વમ અપી સંભવત ઉક્તિતયા વક્તુમ શક્યતી અભિહિતમ. ભાષ્યકાર મહારાજે સ્પષ્ટ રીતે જે આત્મા શબ્દ છે એનો અર્થ વિરાટ એવો કર્યો છે. આત્મા એવ ઇદમ અગ્રાસિત પુરુષ વિદહ,
તો આત્મા જ હતો પુરુષના આકારનો, તો પુરુષના આકારનો આત્મા એટલે કે સૌથી પહેલો પુરુષ એટલે કે પ્રજાપતિ, એવો જ ભાષ્યકાર મહારાજે કર્યો. ભારતીકાર મહારાજે આ અર્થ સ્વીકાર્યો, સાથે સાથે એમ પણ કહ્યું આત્મશબ્દસ્ય સપ્રકાશ આ શુદ્ધ આત્મા પરત્વમ અપિ, તો એ સપ્રકાશ શુદ્ધ આત્મા પણ એનો અર્થ થઈ શકે. સપ્રકાશ શુદ્ધ આત્મા પરત્વમ અપિ સંભવત ઉક્તિતયા વક્તુમ શક્યતિ તપિહિતમ, તો એ શુદ્ધ આત્મા કે પરબ્રહ્મ પણ હોઈ શકે એવો અર્થ પણ વાર્તિકાર મહારાજે કર્યો. તત્પક્ષે પક્ષ સ્વીકાર્ય તો આત્મા શુદ્ધમ બ્રહ્મ અગ્રે સૃષ્ટે હે પ્રાગાસીત, તો જગતના સર્જનની પહેલા શુદ્ધ બ્રહ્મ હતું. સચ કોષ પંચક તાદાત્મ્ય અધ્યાસાત, એને પાંચ કોષમાં તાદાત્મ્યનો અધ્યાસ પ્રાપ્ત કર્યો, એનાથી કોષ પંચકતામ પ્રાપ્ત, એને પાંચ કોષમાં તાદાત્મ્ય પ્રાપ્ત કરીને પુરુષ બન્યો. આત્માનો અર્થ શુદ્ધ બ્રહ્મ કરવો હોય તો પણ કરી શકાય. પછી શુદ્ધ બ્રહ્મ એને પાંચ કોષમાં તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું અને પોતે પાંચ કોષવાળો બની ગયો. અત એવો પુરુષ આકાર પુરુષવિધ, અને માટે પુરુષના આકારનો કે પુરુષવિધ બન્યો. સો આત્મા એ વિધ અગ્રાસિત પુરુષવિધ, તો હવે આત્મા પુરુષવિધ હતો એમ બંને કરી દઈએ તો પછી વિરાટ થઈ ગયો, પણ આત્મા હતો પછી પુરુષવિધ થયો એમ કરો તો આત્મા શુદ્ધ બ્રહ્મ હતો અને પછી પાંચ કોષમાં તાદાત્મ્ય કરીને પુરુષના આકારનો બન્યો એવું પણ કહી શકાય. એવમ શ્રુતિ શુદ્ધ અપી સંસારી જાત હેથી અનુક્રોશમ દર્શયતી હતી. તો શ્રુતિ શા માટે એવું કહે છે કે આત્મા હતો અને પછી એ પુરુષ થયો, એટલે વાર્તિકકાર મહારાજ નો આવો મત છે. બરાબર, ભાષ્યકાર મહારાજ તો એને પુરુષ કે વિરાટ જ કહે છે. વાર્તિકકાર મહારાજ કહે છે કે આત્મા હતો એનો અર્થ કે શુદ્ધ બ્રહ્મ હતો અને પછી એ પુરુષ બની ગયો, એટલે કે પુરુષના આકારનો બની ગયો. કેમ એવું શ્રુતિ કહે છે? કે શ્રુતિ અત્યંત ખેદ દર્શાવે છે કે જુઓ તો ખરા, આત્મા હતો અને એને પાંચ કોષમાં તાદાત્મ્ય કર્યું ને પોતાને પાંચ કોષના શરીર માનવા માંડ્યો. કેવી કમનસીબીની વાત છે કે કેવી દુઃખની વાત છે. જે મહાત્માઓ કથા કરતા હોય કે કોઈ એક રાજા હતો અને એ રાજા પોતાના રાજ્યમાંથી શિકાર કરવા માટે ક્યાંક બહાર ગયો, પછી એકલો પડી ગયો, બધા કરતા કોઈ પશુની પાછળ પડ્યો, એકલો પડી ગયો, બધા લોકો છૂટા પડી ગયા, અને એ શોધતો શોધતો થાક્યો પાક્યો, આખો દડો અથડાઈને ભૂખ્યો થઈ ગયો, તરસ્યો થઈ ગયો, ક્યાંય રહેવાનું કે કશો આશ્રય ના મળ્યો. ત્યારે છેવટે એક માછીમારના ઘરમાં કે કોઈ ચમારના ઘરમાં એ પહોંચી ગયો, અને ચમારના ઘરમાં જઈને એણે કહ્યું કે મને રાત રહેવા દેશો તમે? પેલા લોકો કહે છે કે ભાઈ આ તો ચમારનું ઘર છે, તમારે રહેવા યોગ્ય નથી. કે હું બહુ જ થાક્યો છું, મને મહેરબાની કરીને આજની રાત રહેવા દો, કાલે સવાર પડશે અને ચાલ્યો જઈશ. એ રાત એને રહેવાની છૂટ આપી, રાત રહ્યો ચમારના ઘરની અંદર, અને સવાર પડે એને કહ્યું કે હવે તો પાછો જા, કે ના મને બહુ ભૂખ લાગી છે, ખાવાનું આપો. એટલે ખાધું પીધું ઊંઘી ગયો અને પાછો ઉઠ્યો અને પાછો ખાધું ને પાછું પીધું, અને બસ આ રાજાને ચમારના ઘરમાં એવું સારું લાગી ગયું કે ત્યાંથી નીકળવાનું મન થતું જ નથી. એનું રાજ્ય પણ યાદ નથી આવતું, એને એનો એનો વૈભવ, એનો ગૌરવ, એનો એનો પ્રભાવ, એને કશું યાદ નથી આવતું, અને ચમારના ઘરમાં એને સારું લાગવા માંડ્યું. એવી રીતે અત્યારે બધા ઉપનિષદમાં કહેવામાં આવશે કે એણે માણસના શરીરનું સર્જન કર્યું, સર્જન કરીને પ્રવેશ કર્યો, અને પ્રવેશ કર્યા પછી એને જ પોતાનો હું માની બેઠો, અને મારું ઘર માનું કોઈ વાંધો નથી, કે ચાલો બહુ સરસ છે, એટલે આ તો મારું ઘર છે ભાઈ, મને ઘર માટે બહુ પ્રેમ છે, ઘર વગર તો ક્યાંય જવાય જ નહીં ને, ઘર એ સારી વાત છે, પણ મારું ઘર નહીં, હું જ છું એવું એ માની બેઠો છે. એટલે શ્રુતિને બહુ દુઃખ થાય છે, ખેદ થાય છે, કરે જુઓ તો ખરા કે આ આત્માને પુરુષ હતો. અને એવું નથી કે આ કોઈ વિચાર કરો કે હવે આ જે આ કથા કહો કે આ વાસ્તવિકતા કહો, તો એ કોઈ સંન્યાસીને કે મહાત્માને લાગુ પડે અને બીજાને લાગુ પડે કે ના પડે? પડે કે ના પડે? એટલે બધા પરબ્રહ્મ હતા અને પછી બધા શરીરમાં પ્રવેશ્યા અને બધા પોતાના શરીરમાં ના મળ્યા, એટલે બધા પરબ્રહ્મ છે એવું? મહાત્માની વાત જુદી છે કે મહાત્માએ ચામડાના શરીરમાં પ્રવેશ કર્યો અને પછી યાદ આવી ગયું કે ના ના, આપણા ચામડાનું શરીર નથી, આપણે તો બ્રહ્મ છીએ. એટલે તરત એણે તાદાત્મ્ય છોડ્યું અને એ બ્રહ્મ તરીકે પોતાને જાણી ગયો. પણ બધા આપણે લોકો કંઈ એવા હોઈએ કે આપણે બ્રહ્મ હતા અને આ શરીરમાં બેઠા અને પછી આપણે આપણે શરીર માનવા માંડ્યા? એટલે આપણે શરીર માનીએ છીએ એવું છીએ કે આપણે શરીર છીએ? બોલો શું છે? ના હોતું હશે. મહાપુરુષોની વાત જુદી છે કે ભાઈ એ લોકો એવું કહી શકે
બાકી આપણે તો ખરેખર શરીર છીએ, શરીરમાં રહીએ છીએ એટલું પણ નહીં, શરીર જ છીએ. હું આ જ છું, આ જ મારું અંતિમ સત્ય છે. અને જુઓ, જ્યારે આપણે બીજા શરીરોના પ્રત્યે પ્રેમ કરતા હોઈએ, બીજા માટે કોઈ લેવડ દેવડ કે વ્યવહાર કે સારું ખોટું, શુદ્ધ અશુદ્ધ, ધર્મ અધર્મ, પાપ પુણ્ય ગમે તે કરતા હોઈએ, ત્યારે એ અંદર જે પેલો, એટલે ત્રણ વસ્તુ થઈ. એક તો પરમાત્મા જેણે પ્રવેશ કર્યો એ પહેલાનો પરમાત્મા, બીજું જીવાત્મા જે અંદર આવ્યો ને આ શરીરમાં રહે છે, અને ત્રીજો શરીર જ, કે હું તો આ શરીર જ છું. બરાબર છે? એટલે એક છે પરમાત્માથી ઉદાહૃત પરમાત્મા છે, બીજો ક્ષેત્રજ્ઞ છે, અને ત્રીજો ક્ષેત્ર. તો હું અત્યારે કહું છું કે હું આ ક્ષેત્ર છું, આ શરીર છું. બરાબર છે? બીજો કહે છે કે ના ના, હું શરીર, તમે શરીરમાં રહેનારો તો છું જ, હું ઈશ્વરનો અંશ છું અને શરીરમાં રહું છું. ત્રીજો કહે છે કે હું ઈશ્વર છું. એટલે આમાંથી હું કોણ? હું પરમાત્મા કે હું ક્ષેત્રજ્ઞ જીવાત્મા કે હું આશ્ચર્ય, હું કોણ? હાજી જ્ઞાન, બીજો કાળ કોઈ છે ખરો? તો તેમ એટલે શું? આમ નથી તો તેમ એટલે શું? તો બીજી દ્રષ્ટિ જ ક્યાં છે? પણ ના, એટલે આપણે આપણે આ વાસ્તવિકતા સમજીએ કે સામાન્ય રીતે એવું થતું હોય છે કે ભાઈ મહાત્માઓની વાત જુદી છે, એ તો બ્રહ્મ છે ને પરમાત્મા છે ને જે છે તે છે, પણ હું તો શરીરમાં રહેનારો પણ નહીં, હું તો શરીર જ છું. એટલે જીવાત્માને પાપ પુણ્યને ધર્મ ધર્મ લાગે છે કે શરીરને કોને લાગે છે? પરમાત્માને કોને લાગે છે? પાપ કે પુણ્ય? પાપ ન કરવા જોઈએ, પુણ્ય કરવા જોઈએ, અધર્મથી બચવો જોઈએ, ધર્મ કરવો જોઈએ, અહીંથી ત્યાં સ્વર્ગમાં જવું જોઈએ, સારા ફળો પ્રાપ્ત કરવા જોઈએ, ખરાબ ફળથી બચવું જોઈએ, આ બધું કોણ કરે છે? પરમાત્મા કરે છે. જીવાત્મા કરે છે? જીવાત્મા કરે છે. શરીર કરે છે. કોણ કરે છે? હા, મારા પ્રશ્નમાં સાધક તો આવ્યો જ નથી ને. મેં તો પરમાત્મા ને જીવાત્મા ને શરીર ત્રણ પૂછ્યા. સાધક નો ઓપ્શન નથી, ત્રણ માંથી એક લખો, હા કે ના. ખરું, જુઓ, આપણે જીવનમાં સતત આ વસ્તુઓને લાગુ પાડ્યા કરીશું તો જ ચલાશે. તો સાધના આપણને કામ લાગશે, આ સાંભળવાનું સમજવાનું. પણ જીવતી વખતે તો હું શરીર છું એમ જ, એનો વિકલ્પ જ નથી. અહીંયા તો ત્રણેય વિકલ્પ છે, જીવનમાં તો વિકલ્પ જ નથી. જીવનમાં હું તો મારા મા બાપનો છોકરો કે છોકરી કે પતિ કે પત્ની કે મા બાપ જે કહીશું તે. તો ચાલો, મા બાપ છે કે બ્રાહ્મણ છે કે સ્ત્રી કે પુરુષ છે, એ જીવાત્મા છે કે શરીર છે કે પરમાત્મા છે? હું બ્રાહ્મણ ગૃહસ્થ છું, આ બ્રાહ્મણપણ ગૃહસ્થપણ એ જીવનો ધર્મ છે કે પરમાત્માનો છે કે શરીરમાં તાદાત્મ્યાપન્ન એનો છે? કોનો છે? તો પછી મારે મારે કેવી રીતે એની જોડે જીવવું જોઈએ કે ના જીવવું જોઈએ? કયો વ્યવહાર? જુઓ, નાટકમાં પણ સેવા કરી શકાય છે. સેવા કરવી માટે આપણે આપણને તાદાત્મ્યપન્ન જ માનવા એવી જરૂર નથી હોતી, સમજ્યા? એટલે સેવાનું નામ લઈ ના શકાય. મહાપુરુષો પણ સેવાઓ કરે છે, શંકરાચાર્ય ભગવાને પણ માને સેવા કરી. એટલે સેવા કરવી પડે છે માટે અમારે શું કર્યું? અમે તો હવે જીવન બિચારા આપણા શરીર જ રહીએ ને, તો એ તો બિલકુલ ખોટી વસ્તુ છે. એટલે એની જરૂર નથી. બરાબર? તો એવી શી વસ્તુ છે જેને કારણે મારે મને શરીર માનીને જ જીવવું પડે? એમાંથી બચી શકું કે ના બચી શકું? અને મારા વ્યવહારની મર્યાદાઓ નક્કી કરી શકું? હવે હું જેટલું કરું છું આ તો માની લઈએ કે કરવું પડે છે. એટલે બીજી વસ્તુ કે એવું માનવું પડ્યું કરવું પડે છે, જે કંઈ કરું છું એ મારે કરવું જ પડે છે માટે કરું છું,
કે મારે કરવું છે માટે કરું છું. કેટલીક વસ્તુઓ કેટલીક એટલે બહુ ઓછા અંશની કરવી પડે છે, પણ 99 વસ્તુ તો આપણે કરવી છે માટે કરીએ છીએ. 100મી વસ્તુ એવી પણ હશે કે કરવી પડે છે, પણ 99 વસ્તુ એવી છે કે આપણે હોંશે હોંશે કરવી છે, બરાબર છે, અને માટે કરીએ છીએ. આપણે આપણને ગમે છે વળી કે આ વાતે જે વાતે આપણે કીધું ને પેલા મહારાજ કહે છે કે ભાઈ કઢી ભાવે છે મને, તો એટલે કઢી તો મારે ખાવી જ પડશે. મને ખબર છે કે કઢી મને નડે છે ને મારું શરીર બગાડે છે ને બધું, અમે અચ્છી લગતી તો કઢી તો જરા ખા લેતે ને, તો એ કરવું પડે છે માટે થાય છે. એટલે આપણે આપણા જીવનમાં વિચારવાનું, હવે આપણે આ વિધાન કર્યું કે શું કરીએ, કરવું તો પડે જ ને, એટલે પછી હવે તાદાત્મ્ય તો રાખવું જ પડે. હવે આ વિધાનને આજની તારીખના જે વ્યવહારો કરીએ એની સામે નોંધવું કે આ કરવું પડ્યું એટલે કર્યું કે કરવું તો એટલે કર્યું. એક દિવસ રેન્ડમ સેમ્પલિંગ, આખો દાડો એવો, આખો દાડો ક્યાં કઈ વાંધો નહીં, એક કલાક પસંદ કરવો કે આ કલાકમાં જેટલા કામ કર્યા એ કરવું પડ્યું માટે કર્યા કે કરવું તો માટે કર્યા. ધારો કે કરવું પડ્યું માટે કર્યા એવા નીકળે એને પૂછીએ કે કરવું પડવાનું પ્રેશર ક્યાં હતું, બહાર હતું કે અંદર હતું. બધા વિદ્વાન લોકો બધાને જવાબ ખબર છે, પ્રેશર હંમેશા અંદર હશે, બહાર હોય એટલે. કોઈ પણ તમે કોણ હજાર વાર કહો કે ભાઈ આપણે ગુરુજી પાસે જે શરણાગતિ સ્વીકારવી પડે, ગુરુજી બહુ પ્રેશર કરે, બહુ મનાવે, બહુ પટાવે, બહુ જ કહે કે જુઓ શિષ્ય સ્તેહમ શાંતિમાં કામ પ્રપન્ન, અર્જુને કહ્યું પછી ભગવાને ઉપદેશ આપ્યો પછી એને લાભ થયો, એવું ના કે તો શ્રી કૃષ્ણ પણ આખી જિંદગી ભયબંધ હોય તોય કોઈ કલ્યાણ ના જ કરી શકે. બોલો શરણાગતિ સ્વીકારવી છે, ઉભા રહો પછી વિચાર કરવો પડશે. તો ગુરુજી પ્રેશર કરે એટલે માનીએ છીએ આપણે, માનીએ બહારનું પ્રેશર એટલે માનીએ, એવો નિયમ છે. જો આ તો વિશ્લેષણની જ વાત છે, જે કઈ વાતચીત કરવામાં આવે છે તટસ્થ વિશ્લેષણ હોય છે. આપણે જે કરીએ છીએ, જે બોલીએ છીએ, જે વિચારીએ છીએ એની સંગતિ એક વાક્યતા હોય છે કે નહીં એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કે આપણે વિચાર તો જાણે વેદાંતિ તરીકે જ કરીએ છીએ કે આપણે તો શુદ્ધ બ્રહ્મ છીએ, પછી એ વિચાર પછી જે વાણી હોય એ વિચારમાં પાછા બે ભાગ છે કે શાસ્ત્રો આવું કહે છે અને આવું વિચારે છે, હું આવું કહું છું ને આવું વિચારું છું. હા, શાસ્ત્રો શું વિચારે છે ખબર છે આપણને, પણ હું શું વિચારું છું શાસ્ત્રને સંગત છે એવો નિયમ નથી. હું જે વિચારું છું મારી સ્વતંત્ર વિચારધારા છે, મૌલિક વિચારધારા છે, મારી વિચારધારા છે મૌલિક છે. શાસ્ત્રો આવું કહે છે પણ એ મને લાગે છે કે એમાં જરા ગરબડ છે. હવે એવું બોલીએ કે ના બોલીએ, આપણે આપણી જુદી વિચારધારા રાખીએ તો શાસ્ત્રોમાં ભૂલ કાઢી કહેવાય કે ના કહેવાય. શાસ્ત્રોની વિચારધારાને સમજ્યા પછી આપણે એમ કહીએ કે શાસ્ત્રો એવું માને છે પણ મારી વિચારધારા આવી છે, તો શાસ્ત્રોની વિચારધારામાં ભૂલ કાઢી કહેવાય કે ના કહેવાય, તો શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખી કહેવાય કે ના કહેવાય, પ્રમાણ બુદ્ધિ રાખી કે કહેવાય કે ના કહેવાય, બરાબર છે. એટલે આપણે સમજવું જોઈએ કે શાસ્ત્રોની વિચારધારા કરતા એક અંશે પણ જુદા પડ્યા, કમસે કમ વેદાંત પૂરતું તો કહીએ. ધારો કે પાપ પુણ્યમાં ના જ કહી શકાય કારણ કે પ્રમાણ છે. મને લાગે છે કે આપણે એક વ્યક્તિ કહી શકે ભાઈ માર્કંડે પૂજા આપણે કરવી હોય ને, આપણે એ સમજીએ કે આપણી સંસ્કૃતિ છે માટે આપણે જન્મદિવસ ઉજવવા માર્કંડે પૂજા જ કરવી જોઈએ, અને એટલા માટે આપણે કેક ના કાપીએ અને પેલું મીણબત્તીઓ લઈએ ને બધું, એટલે આપણે બધું વૈદિક ને પૌરાણિક મંત્રોના ઉચ્ચારના બધું કરીએ, તો પછી દીવો પણ આપણે પ્રગટાવીએ એ ઘીનો કે દિવેલનો એવો જ પ્રગટાવીએ, મીણબત્તી મુકાય કેવી રીતે? તો કહે છે કે આમ તો આપણે બધું શાસ્ત્રીય કર્યું જ ને, હવે મંત્રોચ્ચાર ને બધું તો શાસ્ત્રોક્ત છે ને, પછી મીણબત્તી તો ચાલે જ ને. તો જો શાસ્ત્રોક્ત જ કરવું હોય તો એમાં મીણબત્તી ચાલે તો ચાલે કેવી રીતે? બરાબર, એટલું બધું અનિવાર્ય હોય, ધારો કે સ્ટેજ ઉપર કરવું હોય અને હોલવાળા ના પાડતા હોય એવું બધું જુદી વાત છે, પણ આપણા મનથી આપણે બાંધછોડ કરવા કે અંજય કરવા ચલાવીએ એ કેવી રીતે ચાલે? એટલે શાસ્ત્રમાંથી અમુક અમુક ચાલે પણ અમુક અમુકમાં બાંધછોડ કરી લેવાની, એવું મને તો ખબર જ નથી પડતી. હા, કે જ્યારે પ્રમાણ કહ્યું કે એને આપણે શ્રદ્ધાથી સ્વીકાર્યું કે સાચું છે, એટલે એ સાચું 100% હોય કે 0% હોય, શાસ્ત્રમાં આપણી શ્રદ્ધા હોય તો 100% હોય તો શ્રદ્ધા કહેવાય, 0.5% જો ખોટું કહ્યું તો એ શ્રદ્ધે ના રહ્યું મારે માટે, કારણ કે એ 0.5% કયો હશે, નિયમ ક્યાં રહ્યો?
સો માંથી 99.5% શાસ્ત્ર સાચું છે, 0.5% જ ખાલી ખોટું છે મારી દ્રષ્ટિએ. એ 0.5% આજે આ છે, કાલે પેલું હોય, કાલે પેલું હોય, કાલે પેલું હોય, એટલે 100% આજે નહીં તો કાલે ખોટા પડી શકે કે નહીં. સમજાય છે? એટલે કાં તો 100% શ્રદ્ધા હોય અને કાં તો 0% શ્રદ્ધા હોય. શ્રદ્ધા હોય એના પછી, એટલે આ બધી વસ્તુઓને આને આને માટે વિચાર જ કરવો પડે ને એને માટે સમય અને શક્તિ કાઢવા જ પડે. જાગતા રહીને નવરા રહીએ, બરાબર, આપણે કાં તો કામ કરીને કાં તો ઊંઘી જઈએ, પણ જાગતા રહીએ અને શરીરની પ્રવૃત્તિઓથી નવરા રહીએ અને વિચાર કરીએ કે સવારે આપણે જે સાંભળ્યું એને જોડે આપણા જીવનને શું લાગે વળગે છે. નોટ લખવાની એટલા માટે છે કે આ વસ્તુઓ લખીએ ત્યારે જરા સમજ પડે કે આપણે કઈ લેવા દેવા છે, તો પછી સમજી આવે. એની એક કર્મયોગની વાત, ચાલો બીજું કામ શરૂ કરી દો. આપણે કે નવરા થોડા છીએ, શિક્ષક ને તો કઈ કામ નથી, એનું એ પ્રવચન કર્યા કરે, કર્મયોગ કરો ને આ કરો ને પેલું કરો ને અંત કરો શુદ્ધિ ને બધું, પણ પછી આપણે તો વખત બગડે છે. એટલે આપણને આ વસ્તુઓ કહેવાતી હોય તો સમજીએ અને પછી જીવનમાં બાકીના દિવસ દરમિયાન એના વિશે ચિંતન કરીએ. એના ચિંતન કરવા નવરું ના બેસાય, કારણ કે નવરા બેસે પાછા ઊંઘી જઈએ. નોટ પેન્સિલ લઈને બેસીએ, આ નોટ લખીએ અને આપણું બનાવવાનો એક ગંભીર પ્રયત્ન કરીએ. આ બહુ જ મહેનત માંગી લે છે. એવું છે કે આ વસ્તુઓ માટે ખૂબ મહેનત કર્યા પછી પણ પેલા સંસ્કાર એટલા બધા પ્રબળ છે અને આખો સમાજ એટલો આક્રમક છે, એટલે કે આપણે એટલા સસેપ્ટેબલ, એટલા સંવેદનશીલ છીએ કે જરા ક્યાં કશું થાય તરફ ખેંચાઈ જવા તૈયાર જ છીએ આપણે. એટલે આપણને પોષાતું નથી કે આપણે જરા પણ વખત આપણા મનને આ વિચારધારાથી અળગી કરીએ અને બીજી વિચારધારાના પ્રભાવ માટે ખુલ્લી કરીએ. કારણ કે આ નબળું, અત્યંત નબળું પાસું છે. જ્યાં સુધી પેલા લોકોને રોગ થયો હોય ને, પછી સર્જરી ને બધું કર્યા પછી બહાર નથી જવા દેતા, કારણ કે એમને ઇન્ફેક્શન તરત લાગી જાય, બહુ કોમળું છે. એવી રીતે આ સાધક એટલો બધો કોમળો છે કે એને બહારના પ્રવાહોમાં ખુલ્લો મુકાય જ નહીં, એને ઇન્ફેક્શન લાગી જાય લોકોના બીજી વિચારધારાનું. કે પેલો અંકુર જન્મ્યો હોય એ અંકુરને ખુલ્લો પશુ પક્ષીઓની સામે મુકાય નહીં, એને વાડ કરી દેવી પડે તરત, કારણ કે ખાઈ જશે લોકો. એટલે આપણા મનમાં આની સમજને જન્મવા દેવા માટેની બહુ જ તક આપવી જોઈએ અને બાકીની બધી તકોથી એને દૂર રાખવો જ જોઈએ. જેવું નહીં થાય તો જે અત્યારે થાય છે થશે. આ બધી મહેનત માથે પડે છે આપણી, કે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એનો લાભ લઈ શકતા નથી. હા, સો કોષ પંચક સંસાર શુદ્ધોપી સંસારી જાતઃ, શ્રુતિ ખેદ કરે છે. એ જો વાર્તિકકાર મહારાજ એવું દેખાય છે, વાર્તિકકાર મહારાજ એટલે મંડન મિશ્ર, એવું યાદ કરો તો મંડન મિશ્રના મનમાં એ હશે ને કે મારા ગુરુજીને કેવો ખેદ થયો હશે કે શંકરાચાર્ય મહારાજ મારે ત્યાં આવ્યા હશે અને શાસ્ત્રાર્થ કર્યો હશે અને શાસ્ત્રાર્થમાં એ મને આ સિદ્ધાંત સમજાવવા માંગતા હશે અને હું સ્વર્ગની વાત કરતો હોઈશ અને ત્યારે કેવું થયું હશે, ત્યારે કેવા આક્રોશ, આક્રોશ એટલે ગુસ્સો નહીં, આક્રોશ એટલે અંદર ખેદ કે રંજ કે અરે રામ રામ, આ આવો સરસ છે અને એ આમાં પડ્યો છે અને નીકળતો નથી, કહું છું તોય નીકળતો નથી, અરે રે કેવું, તો કેવો ખેદ થતો હશે. એ ખેદ મૂળ તો શ્રુતિમાંથી જન્મ્યો ને, એટલે એટલે આને જરા ઇમોશનલ કે સબ્જેક્ટિવ બનાવી દઈએ તો મંડળ મિશ્ર એવું કહે છે કે શ્રુતિને આવો ખેદ થાય છે કે શ્રુતિ આક્રોશમ શુદ્ધ કે સંસારી જાતા હતી અનુક્રોશમ દર્શયતી શ્રુતિ. શ્રુતિ અનુક્રોશ કરી રહી છે, કરે રજવો તો ખરા કે આ શુદ્ધ છે બ્રહ્મ અને સંસારી થઈ ગયો છે, પોતાને સંસારી માનવા માંડ્યો છે. પરમ વિશિષ્ટ, હા બીજી વાત એવી છે, એતા પરમ સહ અનુભિક્ષિત્યસ્ય વિરાટ એવ ઇત્યર્થઃ. તો પછી વિરાટ એટલે ભાષ્યકાર મહારાજે કહ્યું કે પહેલેથી વિરાટ છે, વાર્તિકકાર મહારાજે કહ્યું કે શુદ્ધ બ્રહ્મ છે અને પંચકોષમાં તાદાત્મ્ય પ્રાપ્ત કરીને એ પુરુષ વિધ બન્યો, ત્યાર પછી વિરાટ કહેવાયો. એટલે પછીથી જે બધું છે વિરાટને લાગુ પડે છે, બરાબર. વાર્તિકકાર મહારાજ આ પ્રકારે કહે છે. તો અનુભિક્ષ સહ અનુભિક્ષ એવું આવશે પછીના કંડિકાઓમાં, એમાં એવું અનુભિક્ષ અહીંયા જ છે. સહ અનુભિક્ષ અને અન્ય આત્માનો અપશ્યત, એને અનુભિક્ષણ કરો, અનુભિક્ષણ છે એ બ્રહ્મ ના કરી શકે. એટલે આત્મા એ વિધમ અગ્ર આસીત ત્યાં સુધી એ પરમાત્મા શુદ્ધ બ્રહ્મ છે. પછી પુરુષ વિધ ત્યારે પંચકોષમાં તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું, અનુભિક્ષ અનુભિક્ષણ કર્યું, ત્યારે પછી વિરાટ છે એમ. વિશિષ્ટ અદ્વૈતિન અસ્તુ, વિશિષ્ટ અદ્વૈતિન લોકો છે એ આ વિષયમાં શું માને છે,
આત્મા એવ ઇત્યત્ર આત્મા મહાવિષ્ણુ રૂપઃ પરમાત્મા. એ લોકો કહે છે કે આત્મા જ હતો, એમાં આત્માનો અર્થ મહાવિષ્ણુ રૂપ પરમાત્મા એવો સમજવો. કેમ? કારણ કે તસ્યૈવ પુરુષવિદ શબ્દેન, કારણ કે વિષ્ણુને જ પુરુષના આકારનો કહેવાય ને, બાકી પરમાત્માને કેવી રીતે પુરુષના આકારનો કહેવાય? તસ્યૈવ પુરુષવિદ શબ્દેન પુરુષમ પુરુષવિધમ પુરુષઃ અંતઃ પ્રતિષ્ઠિતમ વેદ ઇતિ શ્રુતેહ ઇત્યાહુઃ. તો શ્રુતિમાં પરમાત્મા વિષ્ણુને પુરુષના આકારનો કયો છે, માટે જયારે પુરુષવિદ આત્મા કયો એનો અર્થ મહાવિષ્ણુ એવો કરવો જોઈએ. પછી આગળ કહે છે કે ભય અરતિ વગેરે જન્મ્યા એ કેવી રીતે વિષ્ણુમાં કહેશો? તો કહે છે પરંતુ સોહમસ્મિતિ અગ્રે ઇત્યત્ર અહમસ્મિતિ અહંકાર રૂપઃ હિરણ્ય ગર્ભ ઉચ્યતે ત્યાહુઃ. પણ પછી જયારે એમ કહે છે કે સોહમ અસ્મિ બીજું કોઈ છે જ નહીં ને હું જ છું, એવું જયારે થયું અનુવિક્ષ સોહમ અસ્મિ, ત્યાંથી સમજવું કે વાત હિરણ્યગર્ભ બની છે. કેમ? કારણ કે તસ્યૈવ ભય અરત, ત્યાં જે સંભવાદિતી, તો મહાવિષ્ણુ આત્મા હતો અને પછી એ હિરણ્યગર્ભ થયો અને એનામાં ભય અરત વગેરેનો સંભવ છે એવમ વ્યાખ્યાને. હવે જો તમે આવી સમજ વિશેષ અદ્વૈતની જેવી આપશો તો શું થશે? સોહમસ્મિતિ અગ્રે ઇત્યત્ર સોહમસ્મિ એવું જે વાક્ય કહે છે એમાં સહ એવું સર્વનામ એટલે કે તસ શબ્દ છે. ઇત્યત્ર તસ શબ્દેન, હવે જ્યારે આપણે એમ કહીએ કે રામ આવ્યો અને તેણે ખાધો, રામ આવ્યો તેણે ખાધું, એવું જયારે કહીએ ત્યારે તેણે છે એ લક્ષ્મણને તો લાગુ ના જ પડે. રામ આવ્યો અને તેણે ખાધું એમાં તેણે સર્વનામ છે, એ રામને જ લાગુ પડશે. એમ આત્મા એવ ઇદમ અગ્રાસીત, ત્યાં આત્મા એટલે મહાવિષ્ણુ, અને પછી સહ અહમ અસ્મિ તેણે હું છું એ પ્રકારે જોયું તો તે હું છું એમાં તેનો અર્થ તમે મહાવિષ્ણુને બદલે એકાએક હિરણ્ય ગર્ભ કરી નાખો એવું કેવી રીતે કરો છો? તસ શબ્દનો પૂર્વ પ્રકૃતમ નારાયણમ ત્યક્ત્વા, પૂર્વ પ્રકૃત નારાયણ જે આત્મા શબ્દનો અર્થ હતો એનો ત્યાગ કરો છો, અપ્રકૃત અને જેની ચર્ચા નથી એવા હિરણ્ય ગર્ભનું ગ્રહણ કરો છો એવો દોષ તમને એમાં લાગશે. પુરુષવિદ શબ્દસ્ય ન પરમાત્માની રૂઢિ, તો પુરુષ શબ્દ પરમાત્માને લાગુ પડે કે નહીં? કે પુરુષ શબ્દ પરમાત્માને રૂઢિ અર્થમાં લાગુ નથી પડતો. મૂર્ધાયો સુતે જાહા, તો કલ્પના તેવી કરવામાં આવી છે કે સ્વર્ગ છે, એનું મસ્તક છે એ પ્રકારે, અને માટે એની કલ્પના કરી છે એ બધું છાંદો આપણે આગળ આવી ગયા ચર્ચા, એ માંડુક્યમાં આવ્યું હતું. માંડુક્ય વખતે આ મૂર્ધાયો સુતે જાહા આવ્યું હતું. તો મૂર્ધાયો સુતે જાહા એટલે મૂર્ધાની કલ્પનાથી પુરુષનો આકાર પરમાત્માનો કલ્પિત છે. એટલે સ્વર્ગ જેનું માથું છે, પૃથ્વી જેના ચરણ છે, તેમાં કોઈ માણસ થોડો છે કે જેનું સ્વર્ગ માથું પૃથ્વી ચરણ હોય. આ તો ખાલી કલ્પના કરવામાં આવી છે કે પરમાત્માના આવા વિશાળ દેહ છે અને આ બધા એના અંગો છે, એટલે એનું પુરુષ આકાર અથવા કલ્પિત છે સાચું નથી. સ્વયં કેવો છે? સ્વયં અશબ્દમ અરૂપમ અસ્થૂલમ અનણુ ઇત્યાદિ શાસ્ત્રાર્થ, કારણ કે આત્મા પોતે છે એ તો અસ્થૂલ અને જાડો નથી, પાતળો નથી વગેરે છે તેવું શાસ્ત્રમાં કહ્યું છે. તમારા મતમાં શું થયું? તમે પણ એવું જ કર્યું ને કે પહેલા એને શુદ્ધ બ્રહ્મ કયો અને પછી તમે કહો છો કે હિરણ્ય ગર્ભ છે, તમે એવું જ કર્યું? અસ્માકમ તો આત્મ શબ્દેના પરમાત્મ ગ્રહેપી, અમારા મતમાં આત્મા શબ્દનો અર્થ પરમાત્મા એવો ગ્રહણ કરીશું તો પણ વાર્તિકે તસ્ય અધ્યાસાત પુરુષાકારત્વ પ્રાપ્તમ. વાર્તિકાર મહારાજે કહ્યું કે એમાં અધ્યાસથી પુરુષનો આકાર પ્રાપ્ત થયો, એટલે અધ્યાસ ઉમેરીને પુરુષના આકારને જસ્ટિફાય કર્યો. તમે નારાયણને કાંઈ હિરણ્ય ગર્ભ શેનાથી બનાવ્યો? કારણ કે તમે અધ્યાસ તો સ્વીકારો નહીં. માયાનો કે અધ્યાસનો સ્વીકાર ના કરે એ પરમાત્માને હિરણ્ય ગર્ભ કેવી રીતે બનાવશે? અમારે તો અધ્યાસનો સ્વીકાર કરી લઈએ છીએ એટલે અમને ચિંતા નથી. પ્રાપ્તમ એથી પુરુષવિધત્વ ઉપપત્તિ ઉપયુક્તમ, એટલે પુરુષવિધત્વ એનું ઉપપન્ન થાય છે એટલે તર્કસંગત બને છે. ભાષ્ય તો આત્મશબ્દ હિરણ્ય ગર્ભ પર એવો ઉપયુક્તમ, ભાષ્યમાં તો પહેલેથી આત્માને હિરણ્ય ગર્ભ જ કહ્યો છે એટલે ભાષ્યમાં આ ચિંતા જ નથી કે સર્વનામને નામને લાગુ પાડવો કે નહીં. વાર્તિકમાં ચિંતા હોય તો વાર્તિકકાર મહારાજે પંચકોષમાં તાદાત્મ્યના નામથી અધ્યાસ મૂકી દીધો, એટલે અધ્યાસથી પેલો આત્મા શુદ્ધ બ્રહ્મ હતો એ પુરુષ બની ગયો. પણ વિશિષ્ટ અદ્વૈતીન છે એમને વિષ્ણુ કહ્યા પછી એને હિરણ્યગર્ભ બનાવવાને માટેની કોઈ જગ્યા વચ્ચે નથી રહેતી, એટલા માટે એ સમજ તો એના માટેની ખોટી છે. તો ભાષ્યકારે કહ્યું આત્મા એવ આત્મા ઇતિ પ્રજાપતિ વિરાટ પ્રથમજ પ્રધાન મુખ્ય
અંડજઃ શરીરી અભિધીયતે. આ શરીરી પહેલો છે એને આત્મા તરીકે કહેવામાં આવ્યો છે. ટીકામાં કહે છે તસ્ય અશ્વમેધ અધિકારે પ્રકૃતત્વમ સૂચયતિ. પણ અહીં તમે ક્યાં ત્યાં લઈ આવ્યા? તો કે અશ્વમેધ અધિકરણ એટલે પહેલું એટલે બીજું બ્રાહ્મણ છે એ અશ્વમેધ અધિકાર અથવા અશ્વમેધનું પ્રકરણ હતું. સો નૈવેહ કિંચન ક્યાંય પ્રકૃત હતો? નૈવેહ કિંચન અગ્ર આસીત, આત્મા એ વેદમ અગ્ર આસીત, મૃત્યુના એ વેદમ આવૃતમ આસીત, અશનાયા અશનાયા કે મૃત્યુ હો, એવી કંડિકા આગળ આવી ગઈ કે આ બધું આત્મા જ હતું અને એ મૃત્યુથી ગ્રસ્ત હતું. અશનાયા કે ભૂખ છે એ જ, એટલે ભૂખ વડે એ ગ્રસ્ત હતું અને અશનાયા એ જ મૃત્યુ છે, ભૂખ એ જ મૃત્યુ છે. એટલે આ રીતે હિરણ્યગર્ભ આગળ પ્રકૃત છે આગળના પ્રકરણમાં એ બતાવેલું છે. તસ્ય એટલે વિરાડઃ કે હિરણ્યગર્ભસ્ય અશ્વમેધ અધિકારે અધિકાર એટલે પ્રકરણે પ્રકૃતત્વમ સૂચયતિ. તો અંડજઃ અંડજ કહીને બતાવે છે કે આગળ એનું પ્રકરણ ચાલતું હતું. પૂર્વસ્મિન ચાલો કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.